ટેકનોલોજી તમને ચોક્કસ ટેનોલોજી આશય આપ્યો છે કે તમને તમારી માહિતી મેળવવામાં હું મદદ કરીશ પણ તમારી સંવેદનાને જાળવી રાખવાનું રાખવાનું સાચવી કામ તમારે કરવાનું છે મારે એમ કેવું છે કે ટેકનોલોજીને દોષ નહીં દેવાય સાહેબ ટેકનોલોજી વાળા માણસોએ કાળજી રાખી છે કે આપણું વિસ્મય ટકી રહે કેવી કાળજી રાખી છે કલ્પના ન કરી શકો એવી કાળજી છે વોટ્સઅપમાં તમે સંદેશો મોકલો તો એ ખબર પડે કે ગયો બે ટિક માર્ક કરી એટલે ખબર પડે કે હવે પહોંચ્યો પણ એણે વાંચ્યું નથી ધેન યુ વિલ હેવ ટુ વેઇટ કે બ્લૂ થયું બ્લૂ થાય એટલે ખબર પડે કે હવે પહોંચ્યું પછી જો એને જવાબ તરત જ દેવો તો ઉપર લખાય ટાઈપિંગ આ પ્રેમી અને પ્રિયતમાએ સમય પસાર કરવામાં સ્ક્રીન સામે જોયા કરવું પડે ટાઈપિંગ ચાલે છે ટાઈપિંગ ચાલે છે ત્યાં થોડીક વારમાં ટાઈપિંગ વયું જાય એટલે એમ થાય ઘાસ ગયું ટેકનોલોજીએ બરાબર ધ્યાન રાખ્યું છે સાહેબ ટેકનોલોજીએ તમને ચોક્કસ એવો આશય આપ્યો છે કે તમને તમારી માહિતી મેળવવામાં હું મદદ કરીશ પણ તમારી સંવેદનાને જાળવી રાખવાનું સાચવી રાખવાનું કામ તમારે કરવાનું છે અને એ કામ કરવા માટે થઈને લગભગ લગભગ એવું બનતું હોય છે કે આપણે આ બધી ટેકનોલોજીમાંથી ફ્રી થઈએ ત્યારે આપણો વધુમાં વધુ સમય આઈ એમ નોટ શ્યોર એબાઉટ લંડન એન્ડ યોર ફેમિલીઝ બટ આઈ એમ વેરી શ્યોર એબાઉટ અવર ઇન્ડિયન ફેમિલીઝ એટ ઇન્ડિયા મેં એટ નાઇન્ટી એઈટ મધર્સ છે એ લગભગ લગભગ પોતાનું કામ નાઇન્ટી એઈટ મધર્સ છે એ સિરિયલ જોવામાં પસાર કરે છે એટલે જે કામ ટેકનોલોજી બગાડવાનું બાકી રાખ્યું એકતા કપૂર પૂરું કરે છે એનું નામ એકતા છે પણ યાદ રાખવા જેવું છે કે કપૂરની જેમ બધાના જીવનને જ્વલનશીલ કરવામાં કામ કરે એવું છે મારે એની સાથે કોઈ નિજી વાંધો નથી હો મારે એમની સાથે કોઈ નિજી વાંધો નથી મેં એક વખત એને રસ્તા ઉપર બે બોડીગાર્ડ સાથે મોર્નિંગ વોક સાડા બાર વાગે કરતા જોયેલ છે મુંબઈમાં આજુબાજુમાં બે જણા પાસે થર્મોસ હતા એ ભેગા લઈને ફરતા હતા એવું મેં જોયું હતું મને થયું કે આવી મોર્નિંગ વોક કરવાનું મને મળે તો કાંઈ ખોટું નથી અહીંયા આવ્યા રમેશભાઈ તો અમે બધા શેમાં રાજી થયા હોટલમાં આવ્યા ભેગું અમને એક સિમ કાર્ડ પકડાવી દીધું અને અમારા બધા મિત્રો એટલા હળવા થઈ ગયા છે હાલો ચાલો સિમ કાર્ડ મળી ગયું આ સિમ કાર્ડ ન હોય ને તો તમારી બધી જ વ્યવસ્થા પડી ભાંગે કારણ કે સિમ કાર્ડ અમારી દુનિયા છે અમારી એટલે આપણી બધાની દુનિયા છે અને એ દુનિયાની અંદર રચેલા પચેલા રહેતા આપણે આપણા બાળકો માટે શું સર્જી રહ્યા છીએ તે કહેતા નથી મારો સમય પૂરો થવામાં છે મારો એલાર્મ વાગી ગયો છે એટલે હું મારી વાત ટૂંકાવું મને એવું લાગ્યું છે બાપુ કે છે આઠ વર્ષનો હતો ત્યારથી અઠ્યાવીસ વર્ષ સુધી હું ઓશોના બહુ જ નિકટ સાનિધ્યમાં રહેવાનો મને લ્હાવો મળ્યો અને છેલ્લા ત્રીસેક વર્ષથી હું બાપુ સાથે નજીકથી બાપુને જોઈ રહ્યો છું મને એવું લાગ્યું છે કે આ બંને વિસ્મય સર્જી શકે અને અને બીજા સર્જી રહ્યા છે છે એવા વિસ્મય પુરુષો એટલા માટે મારી અપેક્ષા એ છે કે બાપુ જે કામ લઈને બેઠા છે એ માનસ તો વિસ્મયની મોટામાં મોટી સંદુક છે હનુમાનજી તો કદાચ વિસ્મયનો ગુરુ શિખર કહી શકાય એવા છે હનુમાનજીને આજનું છોકરું જોવે ત્યારથી વધુમાં વધુ ફેવરિટ લોકોમાં અમારા બાળકોમાં વધુમાં વધુ હોય તો પેલા છોટે હનુમાન છે એ એનિમેશન ફિલ્મ એનો એ લોકોને વધુમાં વધુ ગમતી હોય છે અને મને એમ લાગે છે કે પુષ્પક વિમાન હોવું કે આખા હનુમાનજી પર્વત ઉપાડીને આવતા રહે ને આ બધી ઘટનાઓ એટલી બધી વિસ્મયકારક છે કે વિસ્મયકારકતા છે એ આજના બાળકો સુધી પહોંચાડવાનું કામ માનસ અને માનસ ને ધારણ કરીને બેઠેલા આ વિસ્મય પુરુષ કરી શકે એવી મારી પ્રાર્થના છે બાપુ મારે વિશેષ કંઈ ન કહેવાય પણ કેટલી મોટી અસર છે કે જે હોટલમાં અમે ઉતર્યા છીએ ત્યાં બ્રેકફાસ્ટ લેવા જઈએ છીએ ત્યાં એક ફોરેનર લેડી છે એમને રોજ સવારે વેલકમ કરે છે અને ગુડ મોર્નિંગ બોલ્યા પછી ધીમેકથી કહે છે જય શિયા રામ એને મેં આજે સવારે પૂછ્યું કે યુ ઓલસો સ્પીક જય કીધું યસ યસ વાય નોટ આઈ એમ લર્નિંગ જય ઓકે આ જય જો વિસ્મય એક ગોરી ચામડીમાં પણ ઉત્પન્ન કરી શકતું હોય તો આપણી ચામડીઓને સાચવી લેવાની જરૂર છે બાપુ હું વિશેષ તો કંઈ નહીં કહું

અકબંધ રાખવા માટે થઈને જેટલા પ્રયાસો આપણાથી થઈ શકે એટલા પ્રયાસો આપણે કરીએ અને મને એવો રસ્તો જડ્યો છે કે આ વિસ્મયનું એકમાત્ર જો જવાબ હોય આજે સવારે બાપુએ સુંદર વાત કરી જય કૃષ્ણમૂર્તિની રિક્તતા નિમંત્રણ હૈ બાપુ પ્રશ્ન એ છે રિક્તતા કહા હૈ રિક્તતા રિક્તતા રહેતી નહીં હૈ રિક્તતા હોને પહેલે ભર દિયા જાતા હૈ ક્યાં કરે કહા સે લાએ એ રિક્તતા બાળકના મનને ને મગજને એક સેકન્ડ ખાલી નથી રહેવા દેવું આપણે ખાલી રહેવા દઈએ તો કોઈ રિક્તને ભરવાનો પ્રયાસ થાય અને એ નેચરલ પ્રયાસ થાય જે કૃષ્ણમૂર્તિનું એક સુંદર મજાનું સ્ટેટ ઓફ આઈ એમ કહે છે થ્રી સ્ટેટ્સ ઓફ આઈ આઈ ઇન ટાઈમ આઈ વિથ ટાઈમ ટાઈમલેસ આઈ આઈ ઇન ટાઈમ સમયમાં આઈ વિથ ટાઈમ સમય સાથે ટાઈમલેસાય સમયથી પર આપણા બાળકને આપણે કરી શકીએ સમયમાં સમય સાથે સમયથી પર કરી શકીએ તો હું માનું છું કે વિસ્મય નામની સંદુક આપણે એને મુબારક કરી દઈ શકીશું મારું કામ પૂરું કરું એ સાથે મોહસીન મીરની એક સુંદર મજાની રચનાથી બાપુ મારા જૂના રમકડાં શોધતો રહું છું મારા જૂના રમકડા શોધતો રહું છું માં લાગણી છે મારામાંથી જતી રહી છે પકડીને ગાલ બંને માથું ઉપર દબાવી પાડી થી પ્રેમ થી એ પાંઠી જતી રહી છે 56 વખત કર્યા છે સાહસ જે દોસ્તીમાં 56 ની એ સમયની છાતી જતી રહી છે કુમળા શરીર સાથે કપરા पराक्रमोनी ઉંમર હતી એ સૌથી તાજી જતી રહી છે અને છેલ્લો શેર એ પેન ક્યાં ગઈ ક્યાં પાટી જતી રહી એ પેન ક્યાં ગઈ ક્યાં પાટી જતી રહી બાળકની એક આખી જાતી જતી રહી છે